મસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓની રજૂઆત કરી હતી જેમાં બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલિયા બેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂરી કરાઈ હતી તેમ છતાંય આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે

કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલિયા બેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી તેમ છતાં આ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજના પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચેરી છે ભાડબુત ગામ નજીક નર્મદા નદીના પટમાં અંદાજિત પાંચ હજાર કરોડના ખર્ચે ભાડબૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જવાના કારણે માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવતા આવેલા છે અને સરકારને શાહીથી લખેલા અસંખ્ય આવેદનપત્રોની સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતો સરકાર સમક્ષ મૂકેલી છે માછીમારોના વિરોધ અને વારંવારની લેખિત મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોની રોજગારી માટે આલિયાબેટની સરકારી ખારખરાબાની જમીન

આલિયા બેત ઉપર મિસ મસ્યો ઢોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણ થી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસ ની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટ ને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી

જે અંગે તેમની સાથે હાલમાં ચર્ચા વિચારણા કરી છે આ અંગે અમે તેમની રજૂઆત ઉપરના ઉચ્ચ અધિકારીઓને કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કામગીરી કરીશું માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી અમલેશ મઢીવાલા અત્રે મળબુર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી એમ જ ઝીંગા ઉછેર ખીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્સર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમે એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્સર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માગીએ છીએ અને રજૂઆત કરીશું હાલ માછીમારી કરતા માછીમારો દ્વારા સંબંધિત અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ આશ્વાસન મળતા મામલો સંત પડ્યો છે પરંતુ આવનારા સમયે જો પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે તો મોટી સંખ્યામાં માછીમાર સમાજના લોકો ભેગા થઈને ઉગ્ર વિરોધ કરવાની તૈયારી પણ કરી રહ્યા છે